नमस्ते विद्यार्थी मित्रों, धोरण विषय संस्कृत एनी अंदर त्रीजू चेप्टर आपणुं चालू हतो। तो राजा अने एक युवक वच्चेनी वार्तालाप चालू हतो। तो अहींया राजा शुं बन्या हता? राजाए एवुं कीधुं हतुं के हुं अग्नि बनीश, अने युवक एवुं कहे छे के जो तमे अग्नि बनशो तो हुं वायु बनी अने तमने ફંગાવી દઈશ, બરાબર। હવે ત્યાર પછીનો આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈએ। હવે આ પેરેગ્રાફની અંદર રાજા શું બને છે, રાજા શું કહે છે? તો કે યદી ભવાન વાતત્વેન વર્તિષ્યતે તહીં અહમ વાયુભક્ષકઃ ભુજગઃ ભવિષ્યામિ, બરાબર। એટલે અહીંયા રાજા શું કહે છે કે યદી એટલે કે જો, ભવાન એટલે કે તમે, વાતત્વેન એટલે કે પવન તરીકે, વાતત્વેન વાત એટલે કે પવન, વર્તિષ્યતે એટલે કે વર્તશો, જો તમે પવન તરીકે વર્તશો, તહીમ એટલે કે તો, અહમ એટલે હું, વાયુભક્ષકઃ ભુજગઃ ભવિષ્યામિ, વાયુભક્ષક વાયુ એટલે કે પવન, અને ભક્ષક એટલે કે ખાઈ જનાર, પવનને ખાઈ જનાર, ભુજગઃ એટલે કે સર્પ બનીશ, ભવિષ્યામી એટલે કે બનીશ। તો રાજા શું કહે છે કે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સાપ બનીશ। ભુજગઃ સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષસ્યામી, ભુજગ એટલે કે સર્પ, સન એટલે થતો હું, એટલે કે જો તમે સર્પ થશો તો હું સતતમ એટલે કે સતત વાયુરૂપમ એટલે કે પવન રૂપે, ભવંતમ એટલે કે તમારું, ભક્ષસ્યામી એટલે કે ભક્ષણ કરીશ, જો તમે સર્પ થશો તો હું સતત પવન રૂપે તમારું ભક્ષણ કરીશ। રાજા એવું કહે છે કે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ, અને સર્પ થઈને હું સતત પવન રૂપી એટલે કે પવનનું હું ભક્ષણ કરીશ। તો યુવક શું કહે છે, રાજાએ એવું કીધું કે હું સાપ બનીશ, તો હવે યુવક શું કહે છે? તો કે ભવાન યદી સર્પઃ ભવિષ્યતિ તહીં અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી। હવે યુવક શું બને છે? અહીંયા ગરુડ બને છે। ગરુડ છે એનું કામ શું હોય? તો કે સાપને ખાઈ જવાનું। તો યુવક શું કહે છે? ભવાન એટલે કે આપ, યદી એટલે જો, સર્પ એટલે સાપ, ભવિષ્યંતિ એટલે કે થશો તો હું સર્પભક્ષક એટલે કે સાપને ખાઈ જનાર, ગરુડો એટલે ગરુડ, અને ભવામી એટલે કે બનીશ। યુવક એવું કહે છે કે રાજાને કે જો તમે સાપ બનશો તો હું સાપને ખાઈ જનાર ગરુડ બનીશ। હવે ભોજ એટલે કે રાજા, વાકક્લેઈ વર્ધયન વાકેલીમ એટલે કે વાણીને રમત, આ જે છે રાજા અને યુવક વચ્ચે વાતચીત છે એ એક પ્રકારનો સંવાદ છે, એટલે કે એ બંને વચ્ચે વાણીની બોલેલી વાણીની શું થાય છે, રમત થાય છે। તો આ રાજા છે એ વાણીની રમતને વર્ધયન એટલે કે આગળ વધારતા, વાણીની રમતને આગળ વધારતા શું પાછા રાજા કહે છે? ત્વમ યદી ગરુડઃ અસિ તહીં અહમ ચક્રધારક વિષ્ણુ, વિષ્ણુ ગરુડ ગરુડારૂઢ ભવતી। હવે રાજા શું કહે છે કે ત્વમ એટલે કે તું, જો, ગરુડમ એટલે કે ગરુડ, અસી એટલે થાઈશ, તો હું ચક્રધારક એટલે કે ચક્રને ધારણ કરનાર, વિષ્ણુ એટલે કે વિષ્ણુ ભગવાન, બરાબર, વિષ્ણુ ભગવાન બનીશ। રાજા એવું કહે છે, યુવકે એવું કીધું ને કે હું ગરુડ બની અને તમને ખાઈ જઈશ, તો રાજા હવે શું કહે છે કે જો તું ગરુડ બનીશ તો હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ બનીશ, અને વિષ્ણુ શું છે? તો કે વિષ્ણુ ગરુડારૂઢ ભવતી, એટલે કે વિષ્ણુ છે એ ગરુડ ઉપર સવાર હોય છે। વિષ્ણુનું આપણે એમ કહીએ ને કે કોઈ પણ દરેક માતાજીના વાહન હોય છે, એમ વિષ્ણુ ભગવાનનું વાહન કોણ છે? ગરુડ। તો વિષ્ણુ ભગવાન છે એ ગરુડ ઉપર શું કરે છે? પ્રયાણ કરે છે, એટલે કે વહન કરે છે। અહીંયા રાજાએ એવું કીધું કે શું કીધું છે અહીંયા? કે જો તું પવન તરીકે વર્તીશ તો હું પવનને ખાઈ જનાર સાપ બનીશ। હવે યુવક શું કહે છે? જો તમે સાપ બનશો તો હું સાપને ખાઈ જનાર ગરુડ બનીશ। તો રાજા શું કહે છે?
કે જો તું ગરુડ બનેલો હોઈશ તો હું વિષ્ણુ ભગવાન બનીશ, અને વિષ્ણુનું કામ શું છે? ગરુડ ઉપર સવાર થવાનું, બરાબર? ત્યાર પછી પાછો યુવક છે એ બોલે છે, એ હું તમને આના પછીના વિડીયોની અંદર બતાવીશ, અથવા તો આપણે એના પછીના વિડીયોની અંદર જોઈશું.